લોધીખા તાલુકાના પાણક ગામમાં જખરાબી તરીકે ઓળખાતો બ્રિજ આવેલો છે, જ્યાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે અને વર્ષોથી આ પુલ પર અકસ્માતના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે, ત્યારે આ પુલ પર તંત્ર દ્વારા ગ્રીલ પણ લગાવવામાં આવી નથી, જેથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આ બાબતે નરેન્દ્રભાઈ રાઠોડ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી પત્રકારોને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। અહેવાલ વિજય મકવાણ। નરેન્દ્રભાઈ રાઠોડ, રાજકોટ। આજે તમે જે આ મીડિયાની કોન્ફરન્સ શા માટે બોલાવેલી છે? આજે લોધીખા તાલુકાનું પાડગામ છે આ, અને આ જખરાપીરના પુલ તરીકે આ બ્રિજ ઓળખાય છે। આજે આ વર્ષોથી આ પુલની અંદર આજે કેટલા બધા મૃત્યુ યુવાનો પામી ગયા છે, દીકરા દીકરીઓ, જે જેના દીકરા દીકરીઓ હતા એને ખૂબ દુઃખ થયું છે, પણ અમુક લોકોને હજી સુધી કાંઈ દુઃખ નથી થયું કે આજે 25-25 વર્ષથી આજે આ ધારાસભા ઉપર બેઠા હોય એવા લોકોને દુઃખ નથી થયું। એના કારણે આ પુલ ઉપર તમે જોઈ શકો છો હજી સુધી કોઈ ગ્રીલ પણ નખાવવામાં નથી આવી। તેના અનુસંધાને હું તારીખ 13ના રોજ, આ રવિવારના રોજ અહીંયા અનશન ઉપર આ જ પુલ ઉપર બેસવાનો છું, અને જ્યાં સુધી આ પુલ નહીં બને ત્યાં સુધી હું અનશન ઉપરથી ભેગ ઉઠવાનો નથી। ભાનુબેન બાબરિયા દ્વારા કાલે આજે મેં પોસ્ટ જોઈ છે, આજે મીડિયામાં આજે સમક્ષ પોસ્ટ એમની આવી છે કે ભાઈ ઉસને એના ઘર પર આજે એના નિવાસ સ્થાને ઓફિસ ખોલી છે, કાર્યાલય ખોલ્યું છે, પણ એ કાર્યાલય 69 નંબરની અંદર છે। એટલે કે એ કાર્યાલય ખરેખર 71 વિધાનસભાની અંદર ખુલવું જોઈએ, અને એક કાર્યાલય ખુલે આજે આ વિધાનસભા પૂરી થાય એવું છે નહીં, પણ ત્રણે તાલુકા, ચારે હોડ, એવી રીતના 6 ઓછામાં ઓછી 6 જનસંપર્ક કાર્યાલય ખુલે તો જ આ વિધાનસભાની અંદર સંતોષ થાય એવું છે। એમની ઉપર જરા પણ બેન ઉપર અસર નથી થઈ, એનું કારણ છે કે આજે 25 વર્ષથી આ સીટ ઉપર બેસી અને રાજ કરી રહ્યા છે, અને ખોટા ખોટા એના ભડતિયાઓ આવા પોસ્ટરો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર મારફત મૂકી રહ્યા છે કે બેને બહુ સરસ કામ કર્યા છે, બેને આમ કામ કર્યું છે, બેને તેમ કર્યું છે, પણ આપ જોઈ શકો છો આ પુલ ઉપર નીકળતા લોકોને આપ પૂછી શકો છો કે આજે પરિસ્થિતિ 71 વિધાનસભાની કેવી છે, અને કઠોળી પરિસ્થિતિ આ વિધાનસભાની છે અત્યારે। હવે પછીનો આપનો આગળનો શું પ્રોગ્રામ હશે? આગળની નીતિમાં મારા રવિવારના રોજ તારીખ 13ના રોજ અહીંયા અનશન ઉપર હું બેસવાનો છું, જ્યાં સુધી આ પુલ ઉપર કામ નહીં કરવામાં આવે ત્યાં સુધી હું ઉઠીશ નહીં। કેટલા વ્યક્તિ દ્વારા અનશન ઉપર બેસવાનો? અત્યારે હું કોઈનો ભોગ લેવા નથી માંગતો, એનું કારણ છે કે એની પાસે રાજકીય પીઠબળ બહુ મોટું છે, એના કારણે બીજા લોકોનો ભોગ લેવાય, પણ મારો ભોગ લેવાય તો મને કોઈ જાતનો કાંઈ તકલીફ નથી। એનું કારણ છે કે હવે મારે ધારાસભ્ય પણ નથી બનવું, કોઈ રાજકીય કારકિર્દી મારે કરવી નથી, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું એક ને એક સભ્ય મારે રહેવું છે। એના વિશે હું કોઈ જાતનું કોઈ મને કહેવા નથી માગતો, એનું કારણ છે કે લોકો સમક્ષ આપ જઈ શકો છો, પૂરી વિધાનસભાની અંદર જઈ શકો છો કે રોડ રસ્તાથી માંડી અને બેને શું કાર્યો કર્યા છે તે આપ જોઈ શકો છો। અચ્છા, ભાનુબેન બાબરિયા દ્વારા ખાલી એક આ પુલનું જ કામ નથી થયું કે 71 વિધાનસભાના જેટલા તાલુકાને જેટલા વોર્ડો આવે છે એની અંદર પણ કામ નથી થયું? હજી મારું આજે જે આ પેલું જે આ કામ છે કે હું એની અંદર ઉતરો છું, અને મેં આજે કાર્યાલય વિશે વાત કરી હતી તો એમના નિવાસસ્થાને એને કાર્યાલય ખોલવામાં આવ્યું છે, પણ એ કોઈ સંતોષ નથી। એનું કારણ છે કે એ વિધાનસભા 69 છે, બીજું કે આજે રાજાશાહીની જેમ એના પોતાના ઘરે લોકોને બોલાવી અને ન્યાય આપો, આ કેવી લોકશાહી છે? આ લોકશાહી નથી। આજે બેને એના ઘરે કાર્યાલય ખોલી અને આજે રાજાશાહી હોય તેવી રીતની જે નીતિ અપનાવી છે તેને હું નકારું છું અને